સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. જન્મ તાની હાથે મારી ચોમ ન ગઈ. શી ખબર ચોમ મારા જીવન માં હેડી આઈ. મોર નોય કે મુઈ મોર. શી તો મોર. જન્મ તાની હાથે મારી ચોમ ન ગઈ. મોર ન મોર ન મુઈ મોર ન. અરે નોડ નો લઈ નોડ છે ઓર યુ. મોર મુઈ મોર 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 આઈ થી કહું છું મોર. અરે અરે બાવરી આ શું કરે છે? કોઈ પોતાના બાળકને આ રીતે મારે? તું માં છે કે કોણ છે? બુને તો મોટું દાખસો કે હું ઓની માસુ. આ આ શું બોલે છે? કઈ સમજાતું નથી. આપણે કોઈ નહીં સમજું હો બુન. હા જાઓ જાઓ જાઓ. તમ તમારું કામ કરો હા. અને બહુ મન થતું હોય ને તો ઓને લઈ જાઓ એટલે હું છૂટું. હેડો બુન, ઓની જોડે વાત કરવાનું કોઈ અર્થ નહીં. હેડો લોબુન ચા. રતન, આ બાવરીને તો હું ઘણા સમયથી ઓળખું છું, પણ એનું વર્તન કંઈક બદલાયેલું લાગે છે. એ પહેલા તો આવી નહોતી, અને એમાં પણ એના બાળક સાથે તો ખૂબ જ ખરાબ વર્તન કરે છે. બોલ, આ સોરા કોનો વાલો ન હોય, પણ આ એવી અક્કરમી છે કે એની જ છોડી એના મટ્ટી થઈ જાય. સર છોરી હોવ બુન. બુન, આ બાવરીએ જે દગ જોયું છે ને એ તો ભગવાન કોઈને એના બતાવ. આ વચમાં તમ તો આવતા નતા એટલે તમને જોઈ ખબર હોય, પણ આ બાવરી ને એનો વર બે એકબીજાને બહુ પ્રેમ કરો હો. એક દાડો એનો વર મુંબઈ કમાવા જવાનો હતો. શેર શેર શેર, હું ડાટ્યું છે શહેરમાં. ઓય ઓય, આપણા ગામમાં ઓછું કોમ પડ્યું છે તે શહેરમાં જવું છે. જવું પડે? આ ગામમાં દાડીએ એટલા રૂપિયા છો મળે છે? આ મોર રોટલા શાક ભેગા થઈએ છીએ, પણ રોટલા શાક તો મળે છે ને, બીજું હું જોવા. પણ ના ના, આ શહેરમાં મારી હોજ હોદી રાખી હોય ને એમ લાગે છે. ઓહ સન, એક શહેરની મેડમ. હા જો બીજી કોઈની હોમે જોયું છે ને તો મારી નાખે. હા હજુ તો આ બાવરીને ઓળખતો નહીં. બાવરી તું બાવરી જ રહી, આ 6-12 મહિનાની તો વાત છે, પછી ફાઈ જશે એટલે તને બોલાવી લે. 6-12 મહિના? આ 6-12 મહિના ચો જતા રહેશે ને એની ખબર એ નહીં પડે. આ શહેરમાં બે પૈસા કમાય ને એટલે તું શેઠાણીની જેમ રહેજે, પછી આપણે ટેણિયા થશે એમનું નહીં જોવાનું. એને ભણાવવાનો, એને ગણાવવાનો, એની હાર અંબર લેવાની કે નહીં. તારી વાત તો સાચી છે. કણા 6-12 મહિના કાઢવા ચમ ના? આ 6-12 મહિના ચો જતા રહેશે ને એની ખબર નહીં પડે. એમણે તો બસ બોલવું છે 6-12 મહિનાની વાત છે. ઓય ઓય, એક દાડો નહીં ને કરતો, 6-12 મહિના કરવા ચમ ના? દૂર રહો,
આપણે કોઈ લાડ નહીં લડાવવા. હા અરે ગોડી, તું લાડ લડાવવા નહીં દે તો શહેરમાં પેલી મેડમને લાડ લડાય. હા મારા સિવાય તે કોઈની પણ હમે જોયું છે ને તો સમજી લેજે. હા મારી બાવરીને છોડીને બીજાને પ્રેમ કરું? તારામાં જ મને આખી દુનિયા દેખાય છે. બસ બસ, હવે વધારે મસ્કા ના મારો. હા મને બધી ખબર છે. તો પછી રાહ કોની જોવા છે? જવાનું મારે છે ને તૈયાર તું કેમ થાય છે? કહું છું હું તમને મૂકવા આવું છું. હા કોઈ જરૂર નહીં, ઓયથી ઠેઠ મોટે ગોમ જવાનું છે અને હોજે હેડતા પાછું આવવાનું. તીમાં હું છું, હું તો આયે. હા કહી દઉં છું બસ. હારું હેડ, જલ્દી કર, બસ જતી રહે. હા હા તારું મારીને આવું છું. જલ્દી કર. એ હા બાવરી, જલ્દી કર. હા બસ જતી રહે, શાંતિ રાખો. હેડો હલા. હા ધણી ધણીયાણી ચો હેડ્યો? અરે ભાભી હું મુંબઈ જાઉં છું. ઓહો આ બાવરી નું ધ્યાન રાખજો પાછા. હલા તમાર બાવરી કે નાની કિકલી સુધી નું ધ્યાન રાખવાનું? એ તો એવું જ છે. હલા અમાર માટે પાછા કોક લેતા આવજો. હો હા હા થેલો ભરીને લેતો આય હેડો. કેટલી વાર લાગશે આ બસ ને? આવતી એ નહીં. આ અમે બસ સ્ટેન્ડે ઉભી રહે, નહીતર આપણા ગામમાં જવાની છેલ્લી બસ જતી રહે. હું અહીંથી જતો રહે. બસ જશે તો બીજું સાધન પકડીને ઘેર જાય, નહીતર આઈતી એમ હેડતી જાય. તમે ચિંતા ના કરો. હા પણ હું તમને બસમાં બેહાડીને જ ઘેર જઈ. હા તું નહીં મોના, જો 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 આપણા ગામમાં જવાની બસ જઈ. જવા દઉં, કહું છું હું જતી રહી. અને હા ટેમસર રોટલા ભેગા થઈ જજો. હો પાછા ભૂખ્યા ના રહેતા. અને લુગડા ધોઈને તડકે હૂકવી દેજો. અને મને મને યાદ કરજો. હો અરે ગોડી, હું મુંબઈ જઉં છું, કોઈ દેશાવર નહીં. હો ચલ હેડ, હસ હસ, આ મોકડા જેવી લાગે છે. ચલ હેડ, બસ આઈ, હું જઉં. એ ઉભી રાખો, ઉભી રાખો, ઉભી રાખો. ક્યાં જવું છે? મુંબઈ જવું છે. બે જાઓ. અરે ચલો જલ્દી.
એ સોડી, અહીં કાં બેઠી? સાયદાની રાહ જોઉં છું સાહેબ. તું તો રણકપુરની કાં? હો હો સાહેબ. રણકપુર જવા માટેની 4 વાગ્યાની બસ વહી ગઈ, હવે તો સીધી સવારે જ મળે. ખબર છે સાહેબ, એ તો હું કોઈ સાધનમાં ઘેર જતી રહી. અરે અંધારું થવા આવ્યું છે અને તું એકલી બાઈ માણ. હાલ મારી ગાડીમાં તને રણકપુર મૂકી આવું. હાલ હાલ, ચિંતા ન કર. હાલ રામલા. એ રામલા, રામલા, જદીનો પીને હોઈ ગયો હશે. રામલા હાલ ને, રામલાનું થોડું કામ છે, પતાવતા આવીએ. હાલ ને, પોલીસની ગાડી છે, એમ એકલા બાઈ માણા હારે થોડી ખુલ્લી મૂકી દેવાય? હમ, એટલે હાલ થોડી વારમાં પાછા આવીએ. હાલ ને, હાલ હાલ. આવ આવ, ગભરામાં. અલે લે, તું તો બહુ હમજણી નીકળી. હું કયો છું? જે તું સમજે છે. હાલ કપડા કાઢ. તમને શરમ નહીં આવતી સાહેબ? એમાં શરમ છે નહીં, કપડા કાઢ્યા વગર થોડું કઈ હાલે. હાલ જટ કપડા કાઢ. હું જાઉં છું સાહેબ. એમ જવા દેવા, હાટું થોડું લઈને આવ્યો છું, કોઈને ખબર નહીં પડે. હાલ જટ કપડા કાઢ. સેટરે જો સાહેબ, કહી દઉં છું. અરે રે રે, તું તો ભારે નકરાડી, કટું લાગ્યું. હાલ જટ કપડા કાઢી નાખ, કાઢ ને, જટ કર ને. હાલ હાલ. અરે બાપ રે. Thank you.
અરે છોડી, તું હવાર હવારમાં આવી ગઈ? આંજની રાતો જોવી હતી ને ભલી ભાઈ, મને કીધું હોત તો હું લેવા આવી જાત. બે ચા મંગાવ. ઓય તારી ચા પીવા નહીં આવી. બાકી બીજું બધું હાંજે, અત્યારે નહીં. ચા હોંજે નહીં અત્યારે, રપટ લખાવી સ રિપોર્ટ. રિપોર્ટ લખાવવા આવી છું. એક કામ કર, 1000 રૂપિયા રાખ, કામ લાગશે તારે, વાપરજે. જા. આ રૂપિયાની ધાક તારી માને બતાવજે બડવા. મોહ પડીને વાત કરજે બાવરી, નહીતર નહીતર હું કરેલે હે, અમે તે કરવામાં બાકી હું રાખ્યું છે. ચલ હેન્ડ, રપટ લખ રપટ. ઓ તારી ભલી થાય, જબરી હિંમત વાળી તું તો. મારા પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ જ ફરિયાદ કરવા આવી છો? બહુ ભારે હિંમત વાળી બાઈ. આ બધું છોડ અને રપટ લખ. હવે તું એ બધું છોડ અને કાલનું કંઈક વિચાર કર. નવરીની, હું તારી હારે પ્રેમથી વર્તું છું ને તું નખરા બતાવે છે. જોશી. જી સર. આ ભાઈને અહીંથી ધક્કા મારીને બહાર કાઢો. ચાલ બેન. આવું કર્યું તો ચિંતા ના કર, હું હમણાં જને બોલાવું છું. ચેમ્બરમાં આવો, હમણાં જનો ઉજળો લઉં છું. જૈન સર. આ હું શું સાંભળું છું? બાવરી શું કહે છે? સર એ તો શડાપ, તમે ઇન્સ્પેક્ટર છો, તમે શું સમજો છો? બસ મનમાં આવે એ જ કરવાનું અને આ લોકો ચૂપ બેસશે? આ બિચારીને કેટલું દુઃખ થયું છે. સોરી સર. શું સોરી? સોરી મને નહીં, બાવરીને કહો. મને માફ કરી દે બાવરી. બેન. બસ બેન, હવે તું જા. હા પણ સાહેબ. જા કહું છું ને, હવે તને હેરાન નહીં કરે, અને જો હેરાન કરે ને તો મને કહી દેજે. આમ નીચું મોઢું રાખીને શું ઉભા છો? આજ પછી ફરિયાદ ના આવવી જોઈએ. જી. બસ હવે હેરાન નહીં કરે. પણ સાહેબ, મારે તો રપટ લખાવો છે સાહેબ. રપટ? હોવા. એને માફી માગી ને તો આટલી બાબતમાં શું એને ફાંસી લટકાવી દઉં? પણ સાહેબ, માફી માંગવાથી કઈ પતિ નહીં જતું સાહેબ. તો શું એને ઉઠબેસ કરાવું? ચાલ જા, નહીં તો તને તો અંદર કરી દઈશ. ચાલ નીકળ. Thank you.
બુન, ભલે તું કોઈને ના કે, પણ મને ખબર છે કે તારી હારે હું થયું છે. એ એ હલકો છ જેવો, એક ભાઈઓને હારી નજરે જોતો નહીં. રોમ જાણો, એની માને કઈ નજરે જોતો હશે. સોની રે બુન, બુન સોની રે, સોની રે, કશું ચૂપ થઈ જા, શાંત થઈ જા. બુન બુન, એક કામ તો કર, આ બધી વાત તાર ધણી કહેતો કરી. સોરી સર, એ બાવરી ચમ રેડી છે હે? હવે તો આપણા હસવાના દાડા આયા છીએ. જો મને હારું કોમ મળી ગયું છે, અને તે તો મને આ ફૂલ જેવી રાજકુમારી આપી દીધી છે. તમને જો ખબર છે, હોય મારા પર તો પાર તૂટી પડ્યું છે. બાવરી, સાચી વાત તો કહી દેવી પડશે હો, ખોટું જો હતી ચાલશે. કહી દે, કહી દે બાવરી, કહી દે, કહી દે તું. એ બાવરી જોયું, ડૂસ મૂસ મારા જેવી લાગે છે ને? તમારી વાત સાચી હોય. ચમ આમ બોલે છે? Thank you.
અલ્યા નિત્યા, આ બીડીમાં મજા નહીં. ચોથી હોય તારી બીડી તો અણે પી દીધી. પણ મારા હારા પેલા એને તો મજા આવી ગઈ હશે નહીં ભાઈ? મજા તો મારે કરવી હતી, પણ શું છે કે મેં ના પડ્યો. આખે આખું બળદ ગાડું આપણી સામે હતું અને આપણે બળદ ગાડાની ઘંટડી ચોરવા મરાઈ ગયા. અલે ભાઈ, આખે આખું બળદ ગાડું લઈ લેજે ને. એ ઈમાં મને બેહાડજે. બોલ, આ કપડું ફાટે ને તો થીગડા દેવાય, પણ આ આભલું ફાટે તો હું થાય થાય. રતન, ઘણું બધું થાય. સ્ત્રી બનવું એ ગુનો નથી કે ચૂપચાપ સહન કરી લેવાનું. બાવરીને ન્યાય આપણે અપાવીશું. આપણા મનની વ્યથા બાળક પર કાઢવાથી શાંત નહીં થાય. બોન, પાસાયા તમે? હા, આ બધા ભાષણો સાધુ મહાત્માઓ જે બહુ હંભળ્યા છે. હો બોન, જો જો તમે તમારું કામ કરો. હો બોન, જો. પણ તારી તકલીફ હું સમજું છું બાવરી, મને દાતાને બધી વાત કરી છે. કીધી ને, હમરી લીધી ને. હવા લડાઈ, ન્યાય માટેની લડાઈ, તારા સન્માન માટેની. ઓ બુન, ઓય ન્યાય નહીં ને સન્માન નહીં. આ ન્યાય આપવા વાળા સન રપટ જ નહીં લખ બુન. મે બધું કરી જવું છે હો, બધું. ત્યારે તું એકલી હતી, હવે આશા ત્રિપાઠી અને એની સમાજસેવી સંસ્થા તારી સાથે છે. અમે તને ન્યાય અપાવીશું. ચાલ, તૈયાર થઈ જા. અમે કોણ છે ખબર છે? પોલીસ છે. પોલીસ એ પોલીસ છે તો હું વકીલ છું. હું તને ન્યાય અપાવીશ. ચાલ મારી સાથે ચાલ.